નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આમ તો સામાન્ય રીતે બાળકોને શાળામાં એડમિશન લેવાથી લઈ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવું નોન ક્રિમિલર કઢાવવા માટે તે ઉપરાંત મા કાર્ડ કઢાવવા માટે અથવા જો કોઈને પોતાનું રેશન કાર્ડ બીપીએલમાં ફેરવવું હોય તો તેવી જગ્યાએ અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાઓનો લાભ લેવા માટે આવકના દાખલાની જરૂરિયાત પડતી હોય છે તો આજે આપણે આ વિડીયોમાં આવકના દાખલા માટે ફોર્મ કઈ રીતે ભરી શકાય અને તેની સાથે કયા કયા પુરાવાઓની જરૂર પડે છે તેની માહિતી મેળવીશું તે પહેલાં જો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક આવકનો દાખલો કઢાવવા માટે ફોર્મ કઈ રીતે ભરવું કયા કયા આધારો પુરાવા જોઈએ તેની વિગતો આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે તે ફોર્મ જોઈએ તો આ પ્રમાણેનું આવકનો દાખલો કઢાવવા માટેનું ફોર્મ છે જેમાં લખાયેલ છે કે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત તો આ અરજી મામલતદાર શ્રી પરિશિષ્ટ એક મુજબ કરવાની રહેશે અને હમણાં થોડા સમય પહેલા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ કે ગ્રામ્ય કક્ષાએ તલાટીકમ મંત્રી દ્વારા પણ આવો ઓનલાઈન આવકનો દાખલો આપી શકાશે પરંતુ તેમાં એવું થાય છે કે ઘણી જગ્યાએ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો માગવામાં આવે છે જેમ કે મા કાર્ડ કઢાવવા જઈએ તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલતદારશ્રી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ દાખલો માગવામાં આવતો હોય છે તો એ દાખલો કઢાવવા માટે આ પ્રમાણેનું ફોર્મ છે અને તેની નિકાલની સમય મર્યાદા એક દિવસની છે એટલે કે આ વન ડે સર્વિસ છે કદાચ અરજીઓના કારણે એકાદ દિવસ વધુ ઓછો થઈ શકે છે તો તેમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ તે આપણે જોઈએ આગળ અને આવકના દાખલાના ફોર્મની આ ફોર્મની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જ્યાંથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો તો અહીંયા ફોર્મમાં જ પ્રથમ પેજમાં જે માહિતી આપવામાં આવેલ છે તેમાં

જે પરિશિષ્ટ મુજબનું હશે અને તે નમૂનો પણ આ ફોર્મની સાથે સામેલ જ છે ત્યાર પછી ક્રમ નંબર ચાર પર આગળ છે રહેઠાણ અંગેનો પુરાવો જેમાં મતદાર ફોટો ઓળખ કાર્ડ અથવા મ્યુનિસિપાલિટી બિલ જેમ કે ઘરવેરા પહોંચ એ કોઈ પણ જોડી શકો છો ત્યાર પછી ક્રમ નંબર પાંચ છે રેશન કાર્ડ તો રેશન કાર્ડ ની પ્રમાણિત નકલ જોડવાની છે છેલ્લા ટેલિફોન બિલ લેન્ડલાઇન સહિત મોબાઈલ વિગતો 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 આપવી તો તે માંગવામાં આવશે તેની ભરવાની રહેશે અને જો હોય તો તેની ઝેરોક્ષ નકલ પણ આપ જોડી શકો છો છેલ્લા માસનું લાઈટ બિલ એટલે કે આપના ઘરના લાઇટ બિલની ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે જો નોકરી કરતા હોય તો આવક નો પુરાવો એટલે કે જો આપ નોકરી કરતા હોય તો એમ્પ્લોયર દ્વારા આપવામાં આવેલ પગાર સ્લિપ અથવા તો ઇન્કમ ટેક્સ રિટર્ન વગેરે જોડવાનું થશે ધંધા વ્યવસાયના પુરાવામાં ગુમસ્તા ધારા સર્ટિફિકેટ વેચાણ વેરા નોંધણી સર્ટિફિકેટ જો વ્યવસાય ધંધો કરતા હોય તો આમાંથી જે કંઈ પુરાવો હોય તે જોડી શકો છો અને વ્યવસાય ધંધાના આવકના છેલ્લા સર્વૈયાની નકલ અને ઇન્કમ ટેક્સની નકલ આ પ્રમાણે આધાર પુરાવો જોડવાના રહેશે એટલે કે આવકનો દાખલો માટે જે તે અરજદારે આવવું તો આપણે હવે ફોર્મ જોઈએ તો પરિશિષ્ટ એક આવક અંગેના પ્રમાણપત્ર માટેની અરજી તો સૌ પ્રથમ અહીં અરજદારે પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો છે અહીંયા આ મુજબની રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી લેવાની રહેશે ત્યારબાદ અહીં અરજદારનું નામ નીચે તેઓનું સરનામું અને તારીખ લખી લેવાની રહેશે અહીંયા આપ જે મામલતદાર કચેરી કે તાલુકા વિકાસ અધિકારી શ્રીને અરજી કરતા હોય તે તાલુકાનું નામ અને જિલ્લાનું નામ લખી લેવાનું રહેશે ત્યારબાદ નીચે વિષય લખેલ છે કે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત તો જેમાં નીચે વિગતો દર્શાવવાની છે ક્રમ નંબર એકમાં માં અરજદારનું નામ આ પ્રમાણે લખી લેવાનું છે ત્યારબાદ ક્રમ નંબર બે માં સરનામું ક્રમ નંબર ત્રણ માં મૂળ વતનનું સરનામું જો બંને એક હોય તો તે મુજબ લખી લેવાનું રહેશે ત્યારબાદ ક્રમ નંબર ચાર પર છે ધંધો વ્યવસાયની વિગતો તો અહીં આપ જે ધંધો કરતા હોય વ્યવસાય કરતા હોય તે વ્યવસાયનું નામ લખી લેવાનું છે અને ક્રમ નંબર પાંચમાં તે વ્યવસાયનું

અથવા પુત્રના અભ્યાસ માટે જે કંઈ લાગુ પડતું હોય તે નોંધી લેવાનું છે ત્યાર પછી નીચે અહીં અહીં આપવામાં આવેલ છે છે તો વાંચી અને 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 સ્થળ તારીખ લખી લેવાની અરજદારે પોતાની સહી કરવાની રહેશે તો આ પ્રમાણે પરિશિષ્ટ એકનું ફોર્મ સંપૂર્ણ વિગતો ભરાઈ જાય છે ત્યાર પછી પરિશિષ્ટ બે છે તો પરિશિષ્ટ બે માં આપણે કુટુંબના સભ્યોની વિગતો દર્શાવવાની છે રેશન કાર્ડ મુજબ

સામાન્ય રીતે તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા ભરવામાં આવતી હોય છે જે આપને પૂછીને ભરવામાં આવે છે તો અહીંયા આપની સહી લેશે પોતાનો સિક્કો લગાવી અને અહીં સહી કરી આપશે અને આ જ પ્રમાણે પંચનામામાં પણ અહીંયા બે પંચોના નામ ઉંમર ધંધો અને વાર્ષિક આવક લખી અને આ વિગતો પૂછી તમામ વિગતો ફરી અને અહીંયા બે પંચોની સહી લેશે ત્યાર બાદ અહીં તલાટી શ્રી પોતાનો સિક્કો લગાવી અને સહી કરી આપશે અને અંતે ચેકલિસ્ટ આવશે તો ચેકલિસ્ટમાં આપણે જે કંઈ આધાર પુરાવા હોય તેની સામે આ લખવાનું છે અને જો ન હોય તો તેની સામે ના લખવાનું છે અને નીચે સ્થળ તારીખ અને અહીંયા પણ અરજદાર પોતાની સહી કરી લેવાની છે તો આ પ્રમાણે એકદમ સરળતાથી આવકનો દાખલો કઢાવવા માટેનો ફોર્મ ભરી શકાય છે આ ઉપરાંત આ ઉપરાંત સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં અડતાલીસ હજાર અને શહેરી વિસ્તારમાં અડસઠ હજારથી ઓછી આવકનો દાખલો કઢાવવા માગતા હોય તો તેઓ પાસે એક સોગંદનામું માગવામાં આવે છે જો સોગંદનામાના નમૂનાની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો જેથી હું આ સોગંદનામાના નમૂનાની લિંક પ્રોવાઈડ કરી આપીશ તો આ પ્રમાણે ફોર્મ ભરી અને આપ સૌ આવકનો દાખલો કઢાવી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ વંદે માતરમ